नमस्कार विद्यार्थी मित्रों, हूँ जाला रविराज सिंह, नवी विडियो लेक्चर सीरीज में आपनु हार्दिक स्वागत करूँ छू। आपणे लास्ट सेशन नी अंदर धोरण 9 विज्ञान नी अंदर जे आपणे जीव विज्ञान नो एक पाठ कही शकाय एवो पाठ नंबर 13 आपणे शा माटे मांदा पड़ीए छीए जेना विषेनी प्राथमिक समजूती जोई हती। ए पाठना दरेक मुद्दा विषे सामान्य चर्चा करी हती अने एज पाठनी अंदर आपणे स्वास्थ्य एटले शू अने रोग केने कही शकाय, केवी रीते व्यक्तिनुं स्वास्थ्य बगड़े छे अने ज्यारे ए व्यक्तिना स्वास्थ्यमां फेरफार थाय त्यारे जे रोग थाय छे ए रोगने तमे केवी रीते ओळखी शको એના વિશેની સામાન્ય આપણે ચર્ચા કરી હતી, સામાન્ય સમજ જોઈ હતી। જ્યારે કોઈ વ્યક્તિને રોગ થાય અને એ રોગને તમારે ઓળખવો હોય કે આને કયો રોગ થયો છે તો તમે એ વ્યક્તિના જે રોગના લક્ષણો ઉપરથી તમે નક્કી કરી શકો છો। પણ હા, માત્ર લક્ષણથી પણ તમે નક્કી કરી શકતા નથી, કારણ કે સામાન્ય તાવ આવવો, શરદી ઉધરસ થવી એ ઘણા બધા રોગોના લક્ષણો હોઈ શકે છે। માટે તમે એ વ્યક્તિના તમે ડૉક્ટર પાસે જઈ અને એ રોગ એના વ્યવસ્થિત લક્ષણો જાણશે, જો હજી એમને પણ વધારે દ્વિધા જણાય તો એ તમારું લેબોરેટરીની અંદર જઈ અને તમારા ટેસ્ટ મારફતે એ રોગની ઓળખ કરશે। આવી સામાન્ય સમજ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ હતી। હવે આજે જે પાઠ, આજે જે મુદ્દાની ચર્ચા કરવાની છે, પાઠ નંબર 13 આપણે શા માટે માંદા પડીએ છીએ એની અંદર આજે આપણે બે પ્રકારના રોગો સમયગાળાને આધારે એ રોગો વિશે ચર્ચા કરવાની છે। બે પ્રકારના રોગો છે, જો તમારે સમયગાળાને આધારે એ રોગના નામ આપી શકો કયા એવા બે રોગ કે જે સમયગાળાને આધારે તમે એને નામ આપી શકો, તેમાં સૌથી પહેલું રોગ છે એનું નામ છે તીવ્ર રોગ, ઇંગ્લિશમાં એને એક્યુટ રોગ કહી શકાય। જ્યારે બીજો રોગ છે એનું નામ છે હઠીલા રોગ, જેને ઇંગ્લિશમાં ક્રોનિક રોગ કહી શકાય। હવે આજે આ બે મુદ્દા વિશે આપણે ચર્ચા કરવાની છે, તીવ્ર રોગ અને હઠીલા રોગ। તો હવે સૌથી પહેલા આજે જે ચર્ચા કરી એ છે તીવ્ર રોગ। તમને બહુ વધારે પરીક્ષામાં પૂછાઈ શકે અને એક પ્રવૃત્તિના ભાગરૂપે તમે તમારા ઘર, તમારી સોસાયટીની અંદર પણ આ પ્રવૃત્તિ એક કરી શકો છો, જે આપણે લાસ્ટમાં એની ચર્ચા કરશું આ સેશનની અંદર જ। તો તીવ્ર રોગ એટલે શું અને કયા રોગોને તીવ્ર રોગો કહી શકાય, તમને એવી પણ વ્યાખ્યા પૂછાઈ શકે પરીક્ષાની અંદર કે તીવ્ર રોગના ઉદાહરણ જણાવી શકો, બરાબર। તો સૌથી પહેલા રોગ વિશે ચર્ચા કરી એ રોગનું નામ છે તીવ્ર રોગ, એટલે કે એક્યુટ રોગ। હવે તીવ્ર રોગ એટલે શું, તો એની વ્યાખ્યા આપી છે, જે રોગોની શરીર પર ઝડપથી અને એકાએક અસર જોવા મળે તેને તીવ્ર રોગ કહે છે। હવે જોજો, સૌથી બે પ્રકારના સમયગાળાને આધારે રોગો વિશે ચર્ચા કરતા હોય ત્યારે તીવ્ર રોગની વ્યાખ્યા એવી થઈ કે જે રોગની અસર ઝડપથી થાય, એકાએક થાય। તમે કોઈક વ્યક્તિના કોન્ટેક્ટમાં આવો અને એ વ્યક્તિના જે રોગના લક્ષણો હોય અને એ રોગનો જે રોગના લક્ષણોને આધારે તમે એમનો ચેપ તમને લાગે ત્યારે તમને એની અસર એના થોડાક જ દિવસની અંદર થવા માંડે છે, એટલે કે એ રોગ તમારા શરીર ઉપર ઝડપથી હાવી થઈ જાય છે। ઝડપથી એ તમારા જે એ રોગના લક્ષણો તમારા શરીરની અંદર જોવા મળે છે, આવા રોગ એટલે તીવ્ર રોગ, જેને ટૂંકા ગાળાના રોગ કહી શકાય, જેને જે રોગોને ટૂંકા ગાળાના ખૂબ ઓછા સમય માટે હોય। હા, આ રોગ એવો છે કે આની જો તમે સામાન્ય સારવાર લ્યો તો તમે એક વીકની અંદર, અઠવાડિયાની અંદર, દસક દિવસની અંદર તમે ફરી પાછા સ્વસ્થ થઈ જાઓ છો અને એ રોગ પણ જતો રહે છે, જો તમે એની યોગ્ય સારવાર લ્યો તો। કેવા રોગો હોઈ શકે જેને આપણે તીવ્ર રોગ કહી શકાય, તો સામાન્ય આપણે વાત કરી ખાંસી, એના ઉદાહરણની વાત કરીએ છીએ, ખાંસી, શરદી, ટાઇફોઇડ, કોલેરા વગેરે તીવ્ર રોગો છે। આ બધા આ તો આપણે સામાન્ય 4-5 ઉદાહરણ જોયા, તમે ઘરે તમારા સોસાયટીની અંદર આવા છેલ્લા એકાદ મહિનાની અંદર જોવા મળતા તીવ્ર રોગો એ તમે એક પ્રવૃત્તિના ભાગરૂપે જણાવી શકો, એ રોગના કયા કયા લક્ષણો હતા, વ્યક્તિ સાથે મુલાકાત કરી અને તમે એ વસ્તુ જાણી શકો છો, જેથી તમે વધુ સમજ કેળવો। તો ફરીથી એકવાર ફરી રિવાઇઝ કરી લઈએ, તીવ્ર રોગ એનું બીજું નામ એક્યુટ રોગ, તીવ્ર રોગ એટલે શું, તો એકદમ ટૂંકા ગાળાના રોગ છે, ઓછા સમય માટે હોય, શરીર પર ઓછા સમય માટે અસર જોવા મળે, પણ હા, જ્યારે આ રોગ થાય ત્યારે એકાએક થાય, ઝડપથી થાય, તમે કોઈ એવા, અને આ જે રોગ રહ્યો ને એ એક સંસર્ગજન્ય રોગ જ છે, સંસર્ગજન્યનો સામાન્ય બીજો પારિભાષિક શબ્દ વપરાય ગુજરાતીમાં ચેપી રોગ,
बराबर कोई व्यक्ति ने जो रोग थयो होय चेपी रोग होय तमे एना कॉन्टेक्ट में आवो अने ए रोग तमने पण लागू पड़े एना संपर्क में आवता तमने पण लागू पड़े तो याद रखो के तीव्र रोग होय बराबर। कोई विद्यार्थी ने तीव्र रोग थयो होय खांसी सर्दी तो ये सामान्य स्कूले एक बे दिवस माटे एमने ए रजा राखी सके छे बे दिवस में फरी पाछो बे थी त्रण दिवस में स्वास्थ्य थाय ए सारू स्वास्थ्य बने ने फरी पाछो ए स्कूल जॉइन करी अने शिक्षण कार्य सारी रीते लई सके छे। एटले तीव्र रोग जे रोगनी असर झड़पथी थाय एकाएक थाय एवा रोगोने आपणे तीव्र रोग कही शकाय ए टूंका गाळाना रोग छे बराबर छे। अने जो तमे एने योग्य सारवार आपो तो ए व्यक्ति आठक दिवस में पाछो फरी पाछो ए सारू स्वास्थ्य केळवशे सारू स्वास्थ्य एमनू थई जशे बराबर छे। एटले अठवाडियामां तो आ रोग पण जता रहेशे एना उदाहरण खांसी सर्दी टाइफोइड कोलेरा वगैरे कही शको। तो आ पेलो रोग हतो जेनुं नाम हतुं तीव्र रोग। हवे जे रोगनी चर्चा करवानी एना करता तद्दन विपरीत कही शकाय एवो रोग जेने नाम आप्यो छे हठीला रोगो बराबर। एने इंग्लिशमां कहेवाय क्रोनिक रोग। क्रोनिक रोग हवे हठीला रोग एटले ई आम एक आम सामान्य एना शब्द उपरथी ओळखो ने तो ई तमारा शरीर उपर हठ जमावी लीए घडीकमां जाशे नहीं। एटले के आ एक रोग एवो छे के जे तमारा शरीरनी अंदर धीमे धीमे तमारा शरीरमां दाखल थाय आनी असर एकाएक नथी थती એ ધીમે ધીમે તમારા શરીરની અંદર એની અસર જોવા મળશે પછી એ મહિના પછી એમના લક્ષણો જોવા મળે અને પછી ધીમે ધીમે તમારા શરીર ઉપર હાવી થવા માંડશે બરાબર। અને આ જે રોગ રહ્યો એ લાંબા ગાળાનો રોગ કહી શકાય એનું એમની તમારે સારવાર પણ લાંબા સમય સુધી રહેવી પડે બરાબર છે। અને આ જે રોગ રહ્યા એના લક્ષણો તમને મહિના સુધી પણ રહી શકે વર્ષો સુધી પણ લઈ શકે અને અમુક એવા રોગ હોય કેન્સર જેવા કે જેની અસર જીવનભર પણ રહી શકે તો એવા રોગો એટલે એનું નામ છે હઠીલા રોગો। એની વ્યાખ્યા શું આપી છે જે રોગની અસર ધીમે ધીમે અને વ્યક્તિના જીવન પર લાંબા સમય સુધી રહે એવા રોગોને હઠીલા રોગો કહી શકાય। તો આ એક એવા રોગ છે અને આની અંદર તમે નામ આપી શકો વિદ્યાર્થી તમને આઈ થિંક ખબર પણ પડી જશે ઘણા બધા એવા વૃદ્ધ લોકો હોય કે જેની અંદર આવા રોગોના લક્ષણો એનામાં જોવા મળતા હોય બરાબર। દાખલા તરીકે રોગના ઉદાહરણ તમને પૂછે તો એનું નામ આપી શકો છો ડાયાબિટીસ ટીબી ટીબી એટલે કે ક્ષય ટ્યુબરક્યુલોસિસ કહી શકાય એને કેન્સર હાથી પગો વગેરે આ બધા જે રોગો રહ્યા એ હઠીલા રોગો છે તમારા શરીર ઉપર એમની અસર બરાબર મહિનો સુધી પણ રહી શકે યોગ્ય સારવાર ન મળે તો વર્ષો સુધી પણ રહી શકે બરાબર। હા તમે એનું યોગ્ય સારવાર કરશો તમને જે રીતે ડૉક્ટરે કીધી એ રીતે યોગ્ય તકેદારી રાખશો એ રીતનો ઉપચાર કરશો તો આ રોગોમાંથી તમે પણ જે છે એ મુક્ત થઈ શકો છો। જો આ રોગ થયો હોય તો આ રોગનું મેઇન કારણ એ છે કે આ વ્યક્તિ આ રોગ થયો હોય તો એ વ્યક્તિના જે રોગ પ્રતિકારક શક્તિ રહી એ ધીમે ધીમે જે તમે કહો એ ઘટવા લાગશે પછી એના સામાન્ય તીવ્ર રોગ હોય ને તો પણ એ લાગુ પડી જશે। જે કોઈ વ્યક્તિને ટીબી હોય બરાબર તો એને ઝડપથી સર્દી ઉધરસ થાય તો એ તીવ્ર રોગ એની ઉપર હાવી થવા માંડે કારણ કે આ લાંબા ગાળાના રોગ છે આ તમારા શરીરની અંદર ઘર કરી જાય છે ઘડીકમાં જતા નથી બરાબર છે। તો એવા રોગો એટલે એનું નામ કહી શકાય હઠીલા રોગો। હઠીલા રોગોની અંદર જે આપણે કેન્સર બહુ ભયાનક રોગ બરાબર છે એ કેન્સર જે છે એ હઠીલા રોગ છે કદાચ એનું કારણ વારસાગત હોઈ શકે કોઈ એના વ્યક્તિના કુટુંબમાં કોઈ વ્યક્તિના કેન્સર હોય તો એ વારસાગત રીતે જનીનિક ખામીને કારણે ફરી પાછું વ્યક્તિમાં થવાની સંભાવના રહે એવું ફરજિયાત નથી કે થાય જ પણ એ જે રોગ છે એ હઠીલા રોગ છે એ શરીરની અંદર એવું ઘર કરી જાય છે જે ઘડીકમાં જતા નથી બરાબર। તો એમનું પણ જે છે એ તમને પરીક્ષાની અંદર તમને વિકલ્પ સ્વરૂપે ઓબ્જેક્ટિવ ટાઈપ રૂપે પણ પૂછાઈ શકે સારો એવો પ્રશ્ન તીવ્ર રોગ કેને કહી શકાય અને હઠીલા રોગ કેને કહી શકાય। તીવ્ર રોગ એટલે એવા રોગ કે જે ઝડપથી થાય પાછો વ્યક્તિ ફટાફટ એમની સારવાર લેશે તો એ 8-10 દિવસની અંદર ફરી પાછો એ સાજો થઈ જશે જ્યારે હઠીલા રોગ એટલે કે ક્રોનિક રોગ એ શરીરની અંદર ધીમે ધીમે થાય છે એની અસર ધીમે ધીમે થાય છે અને એ જ જીવન વ્યક્તિના જીવન ઉપર લાંબા સમય સુધી રહે છે એવો રોગ એટલે એનું નામ છે ક્રોનિક રોગ એટલે કે હઠીલા રોગ બરાબર। એના ઉદાહરણ પૂછે પણ તમે કહી શકો બરાબર આમની અંદર કોઈ વિદ્યાર્થીને જો આ રોગ થયા હોય તો એ પાછો
पांच सात दिवस नी अंदर फरी पाछो स्कूले राबेता मुजब चालू ए आवी जासे, कारण के तबियत जे छे ए सारी थई जासे। ज्यारे आ रोग नी अंदर आ रोग कोई लागू पड्यो होय तो एने योग्य डॉक्टर पासे जाई योग्य सारवार करावी पड़शे, एनું निदान करावुं पड़शे अने डॉक्टर जे रीते तकેદારી રાખવાનું કહે એ આધારિત એને તકેદારી રાખી અને પોતાનો ઉપચાર કરવો પડશે। એ પણ વ્યક્તિ ઝડપથી થઈ જશે, પણ એ સારવાર લેતા એમને મહિના પણ લાગે, વર્ષો પણ લાગી શકે છે, બરાબર। એમના ઉદાહરણ તમને પૂછે તો ડાયાબિટીસ, ટીબી, કેન્સર, હાથીભગો, આર્થરાઇટિસ જેવા ઘણા બધા એવા રોગો છે જે હઠીલા રોગો છે। ટૂંકમાં આ જે રોગો રહ્યા એ લાંબા ગાળાના રોગ છે જેના લક્ષણો તમને ઘણા સમય સુધી રહે, ઘડીકમાં એ રોગ જતો નથી। ત્યારે આ રોગ એટલે આપણે એને સામાન્ય ચેપી રોગો કહીએ છીએ, જે થોડાક સમય માટે શરીર ઉપર રહે છે અને પછી એ જે રોગની તમે સારવાર લેશો તો એ પણ રોગ તમારા શરીરમાંથી જતો રહેશે। હવે આપણે પેલો જે ટોપિક જોયો તો હમણાં જ એ હતો સમયગાળાને આધારે રોગના પ્રકારો, જેની અંદર બે રોગ વિશે ચર્ચા કરી હતી, તીવ્ર રોગ અને હઠીલા રોગ જેની ચર્ચા કરી લીધી। હવે જો તમને કોઈ એવી રીતે પ્રશ્ન પૂછે કે ભાઈ રોગ ફેલાવાને આધારે રોગના પ્રકારો જણાવો, તો એના આધારે પણ બે પ્રકાર છે। પ્રશ્ન એવો પૂછાય રોગ ફેલાવાના આધારે એના પ્રકારો જણાવો, કેવી રીતે રોગ ફેલાય છે, તો બે રીતે રોગ ફેલાય છે, એના બે પ્રકારો છે। એમાં સૌથી પહેલો પ્રકાર જેનું નામ છે સંસર્ગજન્ય રોગ, એટલે કે ચેપી રોગ, અને બીજો પ્રકાર છે જેનું નામ છે બિન સંસર્ગજન્ય રોગ, જેને કહેવાશે બિન ચેપી રોગ। હવે આ રોગો વિશેની સમજૂતી આપો તો એની અંદર આપણે શું વાત કરી શકીએ, અથવા ચેપી રોગ કેને કહી શકાય, સંસર્ગજન્ય રોગ કેને કહી શકાય, તો એની વાત જોઈએ। આવા રોગ થવાનું કારણ બેક્ટેરિયા, કૃમિ, વાયરસ, સજીવ, ફૂગ જેવા રોગકારક સજીવો છે। તમે આગળના ધોરણની અંદર સૂક્ષ્મજીવો ટોપિક વિશે વિજ્ઞાનની અંદર તમે અભ્યાસ કર્યો હશે, આ સૂક્ષ્મજીવોની અંદર બેક્ટેરિયાનો સમાવેશ થાય, વાયરસનો સમાવેશ થાય, પ્રજીવનો સમાવેશ થાય, જે બધા આ બધાને આપણે બીજા શબ્દો કહીએ તો રોગકારક સજીવો કહી શકાય અને સૂક્ષ્મજીવો કહી શકાય। જો તમને કોઈ ચેપી રોગ થયો છે તો એ ચેપી રોગ થવા માટેનું કારણ આ કોઈ સૂક્ષ્મજીવોમાંથી કોઈ એક સૂક્ષ્મ સજીવ હોઈ શકે। આ ઉપરાંત રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવતી તંદુરસ્ત વ્યક્તિ આવા રોગનો ભોગ બની શકે છે, કારણ કે એટલા માટે જ એ રોગને ચેપી રોગ કીધો। કોઈ વ્યક્તિને કોલેરા થયા હોય અને તમે એના કોન્ટેક્ટમાં આવ્યા હોય, કોઈ વ્યક્તિને સર્દી ઉધરસ થઈ હોય, તમે એના સંપર્કમાં આવ્યા હોય, તો એ રોગ તમને તાત્કાલિકના ધોરણે લાગુ પડશે, કારણ કે તમે અત્યારે જે સમયમાંથી જે પરિસ્થિતિમાંથી પસાર થાવ છો, આ કોરોનાનો જે સૌથી મોટામાં મોટો અત્યારે આ રોગ કહી શકાય, જે કોઈ વ્યક્તિના સંપર્કમાં આવશો, એના કોન્ટેક્ટમાં આવશો, કે જે તે વસ્તુને એને સંપર્કમાં રહીને સ્પર્શ કર્યો હશે, તમે એ વ્યક્તિને કોન્ટેક્ટમાં રહીને સ્પર્શ કરશો, તો એ રોગ તમારી ઉપર પણ આવી જઈ શકે। એટલે જો ચેપી રોગ કોઈ વ્યક્તિને થયો હોય અને એના કોન્ટેક્ટમાં એમની સાથે તમે એના સંપર્કમાં તમે આવ્યા હોય, તો એ રોગ તમને પણ તમારી ઉપર પણ એ રોગ આવી થઈ શકે છે। એના પછી આ રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં શારીરિક સંપર્ક, હવા, પાણી, કીટકો વગેરે દ્વારા પ્રસરે છે। હમણાં જ આપણે વાત જોઈએ કે કોઈ તંદુરસ્ત વ્યક્તિ ભાઈ એની કોન્ટેક્ટમાં આવ્યો, સંપર્કમાં આવ્યો, તો એના શરીરમાં કેવી રીતે આ રોગના વિવિધ સજીવો દાખલ થાય। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે વાઈ સ્વાઇન ફ્લૂ, જે સૌથી 2010 ની અંદર ચર્ચિત થયેલો રોગ ભારતની અંદર કહી શકાય છે, કે એક H1N1 વાયરસ દ્વારા આ રોગનો વધારે ફેલાવો થાય છે। આ જે વાયરસ કયો H1N1, એ હવામાં જ્યારે કોઈ વ્યક્તિને વાયરસ લાગુ પડ્યો હોય ત્યારે એ વ્યક્તિ જ્યારે છીંક ખાય, બરાબર, ત્યારે જે વાયરસ છૂટો પડે છે, ત્યારે એ હવામાં તરતો હોય, કોઈ તંદુરસ્ત વ્યક્તિ કે જેની રોગપ્રતિકારક શક્તિ સૌથી નબળી હશે, એ વ્યક્તિ એ વાતાવરણના કોન્ટેક્ટમાં આવશે અને એ હવાનો જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા એનો ઉપયોગ કરશે, ત્યારે એ વાયરસ એના શરીરની અંદર પણ દાખલ થશે। તો અથવા તો કોઈ બેક્ટેરિયા, તમે કોઈ ખોરાક કે એવી કઈ વસ્તુ લીધી હશે, તો એ બેક્ટેરિયા જે ચેપી રોગ ધરાવતો વ્યક્તિના કોન્ટેક્ટમાં હશે, તો એ બેક્ટેરિયા જ્યારે વ્યક્તિ ખોરાક લેશે તો એને પણ લાગુ પડશે। તો જ્યારે આવો તંદુરસ્ત વ્યક્તિ જ્યારે ચેપી રોગ જે વ્યક્તિને થયો છે એના સંપર્કમાં આવશે, તો એ હવા, પાણી, કીટકો વગેરે દ્વારા એ જે રોગનો ફેલાવો એના શરીરમાં થશે। હવે તમને એમ કે આવા રોગોના ઉદાહરણ જણાવો,
કયા કયા રોગોને ચેપી રોગ કહી શકાય તો એની અંદર સ્વાઇન ફ્લુ કોલેરા મરડો કમળો ટાઇફોઇડ અને ટીબી એટલે કે ક્ષય જેવા વિવિધ રોગો એ ચેપી રોગ છે જે વિવિધ આ આપણે વાત કરી એમ સૂક્ષ્મજીવો દ્વારા જ ફેલાય છે અને એ સૂક્ષ્મજીવો તમારા શરીરની અંદર કેવી રીતે દાખલ થાય છે તો તમે એ વ્યક્તિના શારીરિક સંપર્કમાં આવ્યા હોય હવા દ્વારા પાણી દ્વારા કે વિવિધ કીટકો દ્વારા એ તમારા શરીરની અંદર દાખલ થાય છે તો એવા રોગોને આપણે સંસર્ગજન્ય અથવા તો ચેપી રોગ કહી શકીએ હવે એ હતો રોગના ફેલાવાના આધારે સૌથી પહેલો પ્રકાર જેનું નામ હતું સંસર્ગજન્ય રોગ પણ હવે તમને એનો બીજા પ્રકારની વાત કરવામાં આવે બિન સંસર્ગજન્ય રોગ એટલે કે બિન ચેપી રોગ બરાબર છે તો એના વિશેની સમજૂતી જોઈએ તો ભાઈ આવા રોગો થવાનું કારણ રોગકારક સજીવ નથી હમણાં આપણે સૌથી પહેલો પોઈન્ટ જોયો હતો કે વિવિધ સૂક્ષ્મજીવો વિવિધ રોગકારકો જે બેક્ટેરિયા વાયરસ પરજીવ ફૂગ કૃમિ આ બધા સૂક્ષ્મજીવો છે રોગકારકો છે જે આપણા શરીરમાં દાખલ કરે ને તો વિવિધ રોગ ઉત્પન્ન થાય જ્યારે આ બિન સંસર્ગજન્ય રોગ એટલે કે બિન ચેપી રોગ થવા માટે એક પણ સૂક્ષ્મજીવ જવાબદાર નથી તો એના માટેનું કારણ કયું છે તો એના માટેનું કારણ જનીનિક ખામી વારસાગત ખામી મેદસ્વીતા વધારે પ્રમાણમાં મેદસ્વીપણું કસરતનો અભાવ બરાબર તમે સારી રીતે ફિઝિકલ ફિટ ન હોય તમે તમારા બોડીને મેન્ટેન નથી રાખી શકતા તમારા એજ પ્રમાણે શારીરિક કસરતનો અભાવ જનીનિક ખામી મેદસ્વીતા કુપોષણ વગેરે બિનચેપી રોગ થવા માટેના કારણ હોઈ શકે આવા રોગ એ ઝડપથી ફેલાતા નથી કારણ કે બિનચેપી રોગ છે આપણે વાત કરીએ અને બીજું જો તમારે સમજવું હોય હમણાં આગળના ટોપિકમાં જોઈએ તો હઠીલા રોગો જેની અસર ધીમે ધીમે તમારા શરીર ઉપર થાય તો આ પણ રોગ એ પ્રકારના રોગો જ કહી શકાય કારણ કે આ ઝડપથી નથી ફેલાતો બરાબર છે આ તમારા શરીર ઉપર હાવી થતા થતા મહિનો પણ લાગે વર્ષો પણ લાગે બરાબર છે તો આવા રોગો એ ઝડપથી ફેલાતા નથી એના પછીનો પોઈન્ટ રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં રહેતી વ્યક્તિને આ રોગનું જોખમ નથી તમે કોઈ વ્યક્તિને કેન્સર થયું હોય અને તમે એના સાથે કોન્ટેક્ટમાં રહેતા હોય ઇવન તમારા ફેમિલી મેમ્બરમાંથી કોઈને આવો કોઈ રોગ થયો હોય તો તમારે કોઈ ગભરાવાની જરૂરિયાત નથી કારણ કે આ રોગ એ બિનચેપી રોગ છે તમારા શરીર ઉપર હાવી થશે નહીં બરાબર છે જો આવો રોગ હશે જેમ કે ટીબી છે કોલેરા છે મરડો છે આ બધા ચેપી રોગ છે તો તમારે તકેદારી રાખવી જોઈએ સાવચેતી રાખવી જોઈએ એ વ્યક્તિના કપડાં તમે સાઈડમાં રાખો એમની સાથે તમે દૂરી બનાવી રાખો અંતર રાખો બરાબર છે તમે જ્યારે એ વ્યક્તિના કોન્ટેક્ટમાં આવો ત્યારે અથવા તો તમે જ્યારે એની પાસે જાઓ ત્યારે પૂરી સાવચેતી રાખી અને તમારે એની સાથે ટૂંકમાં એમની નજીક જઈ શકો છો ત્યારે આવા કોઈ રોગ બિનચેપી રોગ કોઈ વ્યક્તિને થયો હોય જેમ કે કેન્સર બરાબર છે તો એવા વ્યક્તિમાં એની સાથે ઊભું રહેવામાં એની સાથે તમારે વાત કરવામાં એની સાથે રહેવામાં તમને કોઈ પણ જાતની તકલીફ રહેશે નહીં કારણ કે એ બિનચેપી રોગ છે એનું એને એ રોગ થવાનું કારણ એ વ્યક્તિમાં કોઈ આવું કારણ હોઈ શકે કાં એની જનીનિક ખામી બરાબર છે વધારે મેદસ્વીતા કસરતનો અભાવ હશે કુપોષણ હશે અથવા તો એની વારસાગત કોઈ ખામીને લીધે એને આવા રોગનો ભોગ બન્યો હશે એના પછી બિનચેપી રોગ માટે કોઈ કારકો જવાબદાર નથી એવું પણ નથી કે કોઈ વ્યક્તિને બિનચેપી રોગ થયો છે અને તમે એના કોન્ટેક્ટમાં આપણે કીધું કે હવા પાણી ખોરાક તો તમે એમનું એઠું પાણી પીવો તો તમને રોગ થવાની શક્યતા વધી જાય એ બધી ખોટી માન્યતા છે બરાબર એના દ્વારા એ રોગ તમારા શરીરમાં ફેલાતો નથી આ જો ચેપી રોગ થયો હશે તો તમારે આ દરેક વસ્તુ બાબતે સાવચેતી રાખવી પડશે પરંતુ બિનચેપી રોગ હશે બિન સંસર્ગજન્ય રોગ હશે તો એ વ્યક્તિ જે કોઈ પણ કારક દ્વારા અથવા જે તમે કીધું એમ કે હવા પાણી બરાબર છે એના કોઈ પણ દ્વારા તમને એ રોગ તમારા શરીરમાં દાખલ થતો નથી અને લાસ્ટ એના ઉદાહરણ તમને હું છે તો જે કોઈ શરીરની અંદર થતા વિવિધ કેન્સરના નામ તમે એની અંદર આપી શકો છો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે સૌથી અગત્યના રોગના પ્રકાર જોયા સૌથી પહેલા રોગના પ્રકાર જોયા એ સમયના આધારે હતા સમયગાળાના આધારે હતા તીવ્ર રોગ અને હઠીલા રોગ અને એમના પછીના જે રોગના પ્રકાર જોયા એ કેવી રીતે રોગ ફેલાય છે રોગના ફેલાવાના આધારે તેના પ્રકારો વિશે સમજૂતી જોઈ જેમાં બે અગત્યના ટોપિક હતા સૌથી પહેલું નામ સંસર્ગજન્ય રોગ અને બીજું નામ હતું બિન સંસર્ગજન્ય રોગ સો થેન્ક યુ સો મચ